તારીખ 18-8-2019 ના રવિવારે આધોઈ ગામમાં મહેમુદી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા 12-18 વર્ષ સુધીના બાળકોનો રમતગમતનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રમતગમતના કાર્યક્રમની શરૂઆત ભૂતપૂર્વ શિક્ષક કાસમ સાહેબે રેબિન કાપીને કરી હતી. તે પછી કબડ્ડી, ખોખો, લાંબી કૂદ, કોથળા દોડ, 100 મીટર દોડ જેવી વિવિધ રમત રમાડવામાં આવી હતી. બાળકોને પ્રોત્સાહિત કરવા મહેમુદી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા જે ટીમ વિનર થયેલી હતી એમને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા અને રમતગમતની સ્પર્ધામાં જે બાળકોએ ભાગ લીધેલ એ બાળકોને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ રમતગમતની સ્પર્ધામાં મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા મદદ માટે પીટી શિક્ષકો ઝાલા સાહેબ, વાઘેલા સાહેબ, જયેશ સાહેબ, હઠી સાહેબ એ રમતગમતના નિયમ તથા નિર્ણાયક તરીકે ફરજ આપેલ અને બધા શિક્ષકોનું સન્માન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લે ટ્રસ્ટના સેક્રેટરી ઇકબાલ સમાએ આભાર વિધિ કરી હતી અને સૌ સાથે ચાય નાસ્તો કરીને છૂટા પડ્યા હતા. યુવા ટ્રસ્ટ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ આધોઈના જે યુવા વર્ગ છે એમણે આ રમતગમતનું આયોજન કર્યું છે. બહુ સરસ વાત છે. આના પહેલા પણ આ જે ટ્રસ્ટ છે એના યુવાનોએ આગળ પણ જે પહેલો બીજો ત્રીજો નંબર આવે છે એજ્યુકેશનમાં એના માટે પણ પ્રોગ્રામ રાખે છે અને આ પહેલું રમતનો પ્રોગ્રામ રખાયેલ છે અને હવે દર વર્ષે આવા સારા સારા પ્રોગ્રામ રાખવામાં આવશે. પ્રોત્સાહનરૂપી દર વખતે પહેલો બીજો ત્રીજો નંબર જે આવે અને અથવા તો જે રમતમાં જે સારી ટીમ દેખાવ કરે એને માટે આ ઇનામના જે એને રોકડમાં અગર તો એને વસ્તુના સ્વરૂપમાં અને ચાંદ પણ જે અહીં દેખાય છે એ દરેક બાળકોને આપવામાં આવશે.